નમસ્કાર બાળ મિત્રો, બાલ ભવન. આપણે બધા નાના નાના બાળકો છે તો આપણે એ જોઈશું આજે કે આપણે વાર્તા સાંભળીશું. શું કરીશું? વાર્તા સાંભળીશું. તો આજની આપણી એક વાર્તા છે ચતુર શિયાળ. તો એક દિવસે બાલ્કનીમાં એક છોકરો ઉભો પૂરી ખાતો હતો. તો એના હાથમાં પૂરી હતી, એક બાજુ ઉપર કાગડો હતો, તો કાગડાને પણ ભૂખ લાગી હતી. તો કાગડો પણ એ પેલી પૂરીને જોતો હતો અને ઘરની નીચે શિયાળ ઊભું હતું, તો શિયાળ પણ એ પૂરીને જોતું હતું. તો શિયાળને પણ એવી લાલચ આવી કે મને આ પૂરી જોઈએ છે. તો પેલું કાગડો છે ને તે પેલા જે બાળક ઊભું હતું એના હાથમાંથી એની ચાંચમાં પૂરી લઈને ઉડી ગયું અને એક ઝાડ પર જઈને બેઠું. તો ઝાડ પર ગયું, ત્યાં એ પૂરી લઈને બેઠું હતું, ત્યાં શિયાળ ઝાડ પાસે પહોંચ્યું. તો ઝાડ પાસે પહોંચ્યું અને શિયાળને એવું થયું કે હવે શું યુક્તિ લગાડું, તો આ કાગડો મને પૂરી આપી દે. તો શિયાળને એક યુક્તિ સૂજી કે લાય હું કાગડાના વખાણ કરું. તો કાગડાના વખાણ કરું તો શિયાળ એના મોઢામાંથી એ બોલવા જશે એટલે એ છૂટી જશે, તો એ પૂરી છૂટી જશે. તો શિયાળે એવું કીધું કે કાગડાભાઈ તમે તો તમારો અવાજ કેટલો સુંદર છે, તમે કેટલું મસ્ત ગાવ છો, તો આજે મને તમે ગઈને બતાવો ને. તો કાગડો તો ફૂલાઈ ગયો, એને એવું કે મારા વખાણ કર્યા કોઈએ, મારા અવાજના વખાણ કર્યા. તો એ રીતના કાગડો તો ફૂલાઈ ગયો અને ફૂલાઈને એ ગીત ગાવા લાગ્યો, કા 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 કરવા લાગ્યો અને મોઢામાંથી પૂરી છૂટી ગઈ. જેવી પૂરી મોઢામાંથી છૂટી એવી સીધી નીચે પડી અને શિયાળ પૂરી ખાઈ ગયું. તો આ રીતના શિયાળ ને લુચ્ચું શિયાળ પૂરી ખાઈને જતું રહ્યું. તો આવી ઘણી બધી વાર્તાઓ હોય છે, બરાબર. આપણે જેમ વાર્તા સમજ્યા કે આ એક વાર્તા આપણે જોઈ શિયાળ અને કાગડાની, એ જ રીતના એક વખત બીજો એક કાગડો હતો, એક ગામમાં ઉડતો આકાશમાં ઉડતો નીકળ્યો. ત્યાં એને પાણીની ખૂબ તરસ લાગી હતી. શું હતું? પાણીની ખૂબ તરસ લાગી હતી અને કોઈ પણ જગ્યાએ તેને પાણી જોવા ન મળ્યું. પાણી ન મળતા કાગડો શું કરે? એને તો બહુ જ તરસ લાગી હતી. તો કાગડો પાણીની શોધમાં આમ તેમ વલખા મારતો હતો. તો પાણી તો એને મળ્યું નહીં, તો શું કરશે હવે કાગડો? એને તો ખૂબ તરસ લાગી હતી. તો કાગડો વિચારે છે કે હવે શું કરું. એટલામાં એને એક માટલું જોયું અને માટલામાં પાણી હતું, પણ પાણી ઘણું ઊંડું હતું, એનાથી પહોંચી શકાય એમ હતું નહીં. તો કાગડો એવું વિચારે છે કે હવે આ પાણી પીવા માટે શું કરું. તો આજુબાજુના પડેલા પથ્થર, એક એક પથ્થર એની ચાંચમાં વીણીને લાવતો અને એ પથ્થર અંદર નાખી દેતો, આ રીતના પથ્થર છોડી દે. એટલે કાગડાને કેવું કે ચલો હવે જેમ પાણી કેવું કે જેમ અંદર પથ્થર પડ્યા એમ પાણી ઊંચું આવ્યું. તો જેમ જેમ પાણી ઊંચું આવ્યું તો કાગડાને આશા બંધાઈ કે હવે મને પાણી પીવા મળશે. તો એ જ રીતના જેમ જેમ પાણી ઉપર આવ્યું એને કાકરા વધારે ને વધારે નાખવા માંડ્યા અને છેવટે પાણી એને ઉપર આવ્યું અને કાગડાની ચાંચ ડૂબે એ રીતના થયું અને કાગડાએ પાણી પીધું, એની તરસ છીપાઈ ગઈ. તો આ રીતના કાગડાએ પોતાની તરસ છીપાવી. આમાં આપણને એવું કહેવા મળે છે કઈ પણ થાય, કોઈ પણ વસ્તુની હાર માનવી નહીં. આપણે જાતે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ આપણાને ભગવાનને કોઈને કોઈ રસ્તો સુજાડે છે, એટલા માટે કોઈ પણ દિવસ હાર માનવી નહીં કે હું આ વસ્તુ હવે નહીં કરી શકું કે મને આ વસ્તુ હવે નહીં મળે. એના પાછળ આપણે એકદમ ધગસથી અને મહેનત, આપણી મહેનત કેટલી છે એ જોઈને આપણે
આપણાને એ વસ્તુ માટે પ્રયત્ન કર્યા કરીએ તો આપણાને એ વસ્તુ મળે મળે ને મળે જ. તમે બધા નાના બાળકો છો બરાબર, તમે મમ્મી પપ્પાને એ કહો છો કે પપ્પા મને આ જોઈએ છે, પપ્પા મને આ જોઈએ છે, જીદ કરો છો તમે બરાબર. એવી જીદ નહીં કરવાની, આપણે જીદ કરીએ તો મમ્મી પપ્પાને એવું લાગે કે આ તો જો શું કરે છે, કેટલી જીદ કરે છે. પણ આપણે મમ્મી પપ્પાને ધીરે રહીને કહીએ કે પપ્પા મને આ વસ્તુ જોઈએ છે, તો આપણાને પપ્પા એવું કહે કે બેટા હમણાં નહીં, હું તને પછી લઈ આપીશ. તો કહેવાનું સારું, હા મને પછી લઈ આપજો. પણ તમે એ રીતના કરો કે પપ્પા ના મને જોઈએ છે, મને જોઈએ છે, જોઈએ છે. તમે રડવા બેસો, પગ પછાડો, આ રીતનું નહીં કરવાનું. તમે જુઓ છો મમ્મી પપ્પાની એ ટાઈમે શું સિચ્યુએશન છે, શું પરિસ્થિતિ છે. એ ટાઈમે તમારા ડેડી પાસે, મમ્મા પાસે પૈસા છે કે નથી, શું છે, તો એ બધું જોયા પછી જ તમારે જોવા ડિસિઝન લેવાનું. જીદ નહીં કરવાની. તમને હજી એટલા બધા મોટા નથી થયા કે તમને એવું ખબર પડે કે તમની પાસે પૈસા છે નથી. પણ આપણે એટલું જોવાનું કે કોઈ પણ વસ્તુ માટે પોતાએ જીદ કરવી નહીં. જીદ કરો તો તમારે મમ્મી પપ્પાને ગમે તે રીતે તમને એ વસ્તુ લઈ આપવી પડે, અને તમને માર પડે એ તો અલગ જ. તો આપણે પોતાની વસ્તુને પામવા માટે એટલી મહેનત કરવાની. તમને મમ્મી પપ્પા એવું કહે છે કે તું આ વસ્તુ કરી નાખ તો તને અમે આ લઈ આપીશું, તો આપણે એ વસ્તુ કરવાની. તમે તો એ વસ્તુ કરતા નથી અને એ વસ્તુ જોઈએ છે. પણ આપણે કંઈ પણ જોઈતું હોય તો એના પાછળ મહેનત કરવી પડે. તો આપણે કાગડાએ જે મહેનત કરી પાણી પીવા માટે એ આપણે જોયું ને. તો ચલો બાળકો, આપણે ફરી મળીશું. બાય.